જામનગરમાં મહિલા ન્યાય પંચની બહેનો ધરણા પર યૌન શોષણના પ્રકરણમાં ગુનો નોંધવાની માંગણી સાથે બહેનો ધરણા પર જામનગર સરકારી કોવિડ હોસ્પિટલમાં એટેન્ડન્ટ યુવતીઓના કથિત યૌન શોષણ મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ ઘટનાને સપ્તાહ વીતી જવા છતાં હજુ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. મોટા માથાને સાવરવાના આક્ષેપ સાથે મહિલા ન્યાયમંચના પ્રણેતા શીતલ શેઠ સહિતના મહિલા અગ્રણીઓ લાલ બંગલા સર્કલમાં ધરણા પર બેઠા છે. શીતલબેને કહ્યું કે જ્યાં સુધી ફરિયાદ દાખલ નહીં થાય ત્યાં સુધી અમારા ધરણા ચાલુ રહેશે. આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ આંદોલનમાં જોડાયા છે. હર્ષલ ખંદડિયા, ZSTV, જામનગર. જીજી હોસ્પિટલની દીકરીઓને ન્યાય અપાવવા માટે અમે લોકો છેલ્લા ઘણા દિવસથી લડત લડી રહ્યા છીએ. મુખ્યમંત્રી શ્રી, ગૃહમંત્રી શ્રીના આદેશ, તાત્કાલિક તપાસના બેન્ચે સાંસદશ્રીએ પણ દીકરીઓની તપાસ માટેના આદેશ આપ્યા, તેમ છતાં ખબર નહીં કેમ પણ દીકરીઓને ન્યાય નથી આપી રહ્યા. એટલે અમે આજથી ધરણા પર બેઠા છીએ દીકરીઓને ન્યાય અપાવવા માટે. હજુ જો દીકરીઓને ન્યાય ના મળે તો અમારી પાસે પછી છેલ્લો રસ્તો કોર્ટના દરવાજા ખખડાવવાનો રહેશે. કેટલાક લોકો તો ઘણા છે, પણ અમે લોકોએ કોવિડના કન્ડિશનને ધ્યાનમાં રાખીને એવું નક્કી કર્યું હતું કે 10 જણા બેસતું ધરણા પર. પણ રાતના જે બધા મેસેજીસ, જે બધા બ્રેકિંગ ન્યૂઝ આવ્યા ત્યારથી મને જેડીભાઈ ભાનુશાળી, વિજયભાઈ નાખવા, ઘણા બધા લોકોના ફોન આવ્યા. તે લોકોએ કીધું કે બેન અમે તમારી સાથે છીએ, અમે સવારના 10 વાગે બધા તમને ટેકો આપવા આવશું.